હેલો ડાયરા ને જય માતાજી, રામના સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરા? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવદિવસે નવા બ્લોગમાં. ને હવે હે ને ચોમાસું હાવ નજીક છે એવા સંકેત આપે છે આપણે આ કાચીડા. જો તમને બતાવવા લાય જઈને દેખાયા કાચીડો, જો લાલ થવા માંડી ગયા. આ દેશી હનુમાન છે, દોય કાચીડા લાલ થવા માંડી જાય ને એટલે એનો અંદાજ એવો લાગ આપણે લગાડવાનો કે ચોમાસું છે ને હવે નજીક જ છે. વધીને લગભગ 20-25 દિવસમાં ચોમાસું આવી જવાનું આપણા ગુજરાતમાં પણ. ને હવામાન વાળાએ આગાહી પણ કરી છે, આપણે અંદામાન નિકોબાર છે જ્યાં ચોમાસું બેસી ગયું 19 તારીખે. હવે 1 જૂન આસપાસ આપણે કેરળમાં શું ચોમાસાની શરૂઆત થાય, એન્ટર આપણે ચોમાસાની કેરળથી થાય, પછી હળવે હળવે ઉપર આવતું જાય, પછી આપણે 15 જૂન આજુબાજુ આપણે ગુજરાતમાં ચોમાસું બે. હવે ચોમાસું જવું નજીક છે નહીં. હવે તમે શું મંડી ક્યાં કરો? ચમસો તાવી થો હે, ચમસો ક્યાં હતો એ તાવી થો હે, કાળો થઈ ગયો. ચાલો ડાયરો હજી આપણે શિરામણ બાકી છે અને ગાયું વછડ્યું નહીં, શિરામણ કરાવવાનું હજી બાકી છે આપણે. તો બધાને શિરામણ કરી દેવી ને આપણે શિરામણ કરી લેવી. ભાત જાય ઘી તાવે એટલે માખણ તાવે ઘી શું સવાર સવાર માં કામ હોય કા ભાઈ બનાવે ફેરો. હલો આજ તો ઘણા દિવસો પછી શેરો ખાવાનો. મસ્ત મજાનો શીરો બનાવ્યો. સ્કૂલે ગરમી થાય ને, શેરો બની જાય હમણાં થી ખાવાનો શીરા બનાવ્યો. અમારે ખાવાનો હોય, તમે એકલા થોડા ખાવાનો હોય? તમે ન ખાતા અમે ખાયેલી, મારે અમારે ખાવાનો, તમારે નહીં ખાવાનું. તો જાજો બનાવાય ને. હા જો બાકે બનાવે એમ ન ખાવાનું, એ ધરાઈ જાય બનાવી. હા અમારે ખાવાનું હોય, ખરા બનાવે ન ખવાય, ના એને ન ખાવાનું હોય. તો ધુહાડા છે બળતું કરો, ખબર ન રે ભાઈ ને ત્યાં કૂટવાડી જાય. ચાલો ડાયરો બનાવી જો વીટીએમાં, હમણાં શિરામણ કરી લઈએ અને પછી આજે કઈક નવું કામ કાજ ચાલુ કરી દઈ. તો હે બધા બના દેજો વિડીયોમાં. આવ શિરામણ કરવા આવજો બધા. થાલિયામાં ચા નાખે ચાય શીખાવી દે બીજી આવે ચા, હમણાં રોલાઈ જશે મસ્ત મજાની ચાય. એટલે આ તો જોખાન લોટ નો શેરો છે તગારા ભીરી ભીરી ચા. આપડે જોજો વાટકો ભરી શેરો આવી ગયો છે મસ્ત મજાનો. આ તો હવાર ના શેરાવણ માં શેરો ને ચા ને આખા મગ નું શાક ને જામો જામો કા નિવ્યા તગારા ભરીને ચા. તગારું તગારું આટલી બધી ચા નો પીવાય, થોડી થોડી ચા પીવાય પાછી નાખી દેવા અડધી એમાં નાખ માં એમાંથી નહીં કાઢવાની. પપ્પા કઈ ગયા નહીં ગયા? પપ્પા કઈ ગયા? મઢે ગયા કે નવા ઘરે ગયા? નવા ઘરે મઢે બે. તો ક્યાં ગયા? ક્યાં ગયા પપ્પા? સન ક્યાં ગયા પપ્પા?
એ પૂરી છે, સોનું જ આવડી જાય. સોનું બેન તો ભૈયા ઘેરે રોકાણા છે, આવ્યા નથી અત્યારમાં. રોકાવાના હે લગભગ બે ત્રણ દી. કિશોરભાઈ ફોને જોતા જાય ને શિરામણે કરતા જાય, આ રાતે બે બે કામ કરતા જાય. હું ઇન્વર્ટર છે કે સોલાર પ્લેટ છે. કેમ સાનક ટીવી હે તાલો દાયરો શેરો અને એવું બધું ખાવા મસ્ત મજા. ગરમ છે, હેઠે મૂકજો ઠરી જાય. દૂધ નાખજો થોડુંક. ચાલો ડાયરો આવી જાઓ, સવારનું શિરામણ કરવા મસ્ત મજાનું છે. સવારના 10 થઈ ગયા અને શિરામણ કરી અને પછી એને મોત ખારવા આવી ગયા હતા. વાડીમાં જો આટલા કેટલા બે ચાર ને 100 કેળાના હે ને આપણે પોગાડ દીધા હે ઘરે. આપણે ઘરે ફળિયામાં નાખીએ છીએ, આપણે લીમડો રહ્યો ને એની બાજુમાં નાખીએ છીએ ભૂંગણમાં. પછી આમાં દાંતી એવું આંકવા આવે ને તો એ ટેક્ટર માથે ઘૂંબાડી દેવાનું. એટલે પછી એને પૂછો પૂછો લઈ લેવાનું, પછી એને સાફ કરી નાખ્યું. એ તો આપણે વિડીયો આવશે જ તે બને બધા, એને તો બનાવી ગયું. તો હું કલ્પેશને બહાર ને બધા હારી છે. હવે જવું છે મિત્રો નવા ઘરે. નવા ઘરે આજે કડિયા આવ્યા હે ને, એને આ જરૂર છે. તો હું જાઉં છું અત્યારે નવા ઘરે. માલના તગારા ને એવું બધું સંભાવવા કલ્પેશ ને બાને ભાઈ ને આવું હાથ હાથ તો દાદા નથી. બે કેરા છે ને ચાર કેરા ઓલી બાજુ છે, કડી થશે. હે બા માલના તગારા માનમાં નુકસાન થાય, થાકી જાય ભાઈ કે દુખવા મને પછી. હા કલ્પેશ ગાંડી લઈને જાય. હા કલ્પેશ ને વાર આવ્યો ગાડી હારવાનો બા ખડક છે. બા ને ખડકવાની કલ્પેશ ને હારવાની આવે. દાદા ને થોડાક છે હવે. હાલો ડાયરો હવે હે ને હું જાઉં ગયા છે. આપણે સાંજમાં 3:30-4:15 જેવું થઈ ગયું છે ને જો પાછો આપણે સવાર પછી કાંઈ વિડીયો બનાવ્યો હતો અને જસ્ટ જો અત્યારે પાછો કન્ટિન્યુ કર્યો છે વિડીયો. ને મગ જોઈન કે આપણે નાખી દીધા છે જો આ બાજુ અમે લગી નાખ્યા છે. હવે આપણે એ ભાગમાં ઓલા ઉપલા ભાગમાં રાતી ને એવું મારવા આવે ને એની માથે ટ્રેક્ટર હાંકી નાખવાનું, દાણા નીકળી જાય. ને હાલો મિત્રો ડાયરો આવી જાઓ, આપણે 3:30-4:15 નાસ્તો કરવા જોઈએ હજી ટેટી છે. કાલે આપણે લાવ્યા હતા ને મસ્ત મજાની ટેટી. કલ્પેશ તો છે ઈસકા ખાતો ખાતો ટેટી ખાય, મોળી લાગે. એ તો મોટી મોટી કરતો હતા ને વેસવા વાળો, બહુ ગળી બહુ ગળી છે. પાછી લેવા જાય આ તો કઈ મોળી છે. હા એક તરબૂજ ખાવાનું પડી જાય ને પછી વાળે પાછું જવાનું છે નવા ઘરે. મારા પીઠ નું કામકાજ ચાલે છે ને હમણાં. સાનો ઓર્ડર આવશે. માપે માપે ગળી છે, બહુ ગળી નથી, કાશી તોડેલી છે, કચકચ થાય. તમને મધામ પાણી આવતું છે ને, આવી જાવ ખાવા. કઈ ખબર ના પડતી મિત્રો ફૂલ છે કે બીલા થાય. એમાંથી ફૂલ છે લગભગ, એમાં ફૂલ થાય પછી એમાં બીલું થાય. જો એટલે કોક કોક ફૂટેલા રહે છે બીલા, કાંઈ એટલા બધા ના થાય. એમાં ઝુમે ઝુમે છે ઝીણા ઝીણા. આમાં કદાચ વાઇટ એંગલ છે એટલે નહીં મિત્રો દેખાય તમને. ઝીણા ઝીણા છે નકર બીલી પત્ર નું ઝાડ છે.
આપણે જો બાર ફીટની દિવાલ કમ્પ્લીટ અડધી થઈ, હજુ અડધી બાકી છે. કારણ કે આપણે હલંગ દિવાલ આપણે બેલાની કરી છે, આથી અમે લાગીએ અહીંથી ઈટુની થાય અહીંયા, ને અહીંયા પાસે આપણે વચમાં ઉલા નાખ્યા છે પાઇપ. જુઓ ઇંગલું નાખીએ, ઉલકાઈ આવશે, ઉલી બાજુ ડિઝાઇન આવશે. અહીંયા એમને આમ સાદું કર્યું હલંગ. આજનું સવારનું કામકાજ આવું હોય ચાલતું હોય, ને કાલે લગભગ બપોર થાય ને ત્યાં બે દિવાલનું પારાપીટ કમ્પ્લીટ થઈ જાય. ઉલી તે આ બાજુની તે મિત્રો લેવાનું છે આપણે, પ્લાસ્ટર ને નીચે તળ નાખવાનું, એવું બધું કામકાજ. ના બંધ થઈ ગયો વિડીયો, ના બંધ થઈ ગયો વિડીયો. જો આજનું વાતાવરણ કંઈક આવું છે, સુરત દાદા એટલે પહોંચ્યા છે. ને મિત્રો આજ તો તડકો બહુ હતો, આજ તો એમ ગુમાલે 45 ડિગ્રી તાપમાન હતું, બહુ તડકો હતો. સવા છ થઈ ગયા ને મિત્રો, તોય તે હજી લૂ આવે છે. ને હાલવા થોડુંક થયું હેરખું કરી, એટલે તગારા ધોઈને પછી હાલે જઈ ઘરે. 7.5 ફીટ થઈ ગયા છે, અને જો આવી ગયા ઘરે અને આવી મંડી ગયા છે વિન્ડો સુધારવા. ને આ બાજુ જો બા દોવે છે રાધાને, અરે રાધા શું આપણે ગોપીને, રાધાને જ બાકી છે દોવાનું કામકાજ ચાલે આ બાજુ. ને પેલી બાજુ કોયલ બોલે છે પેલી આ લીમડામાં, અંધારાની નહીં દેખાય. ભાઈ સુધારે ભીંડો જો, આપણો ઓર્ગેનિક ભીંડો. હે સોન પરે કોને વાગી જવાનું? હે પ્રો પેલા કણે છે ડોલમાં ફેરે ગુવાર. હું લાવી પૂરું છું બાર ગોપીને દોઈને વહી આવ્યા બંગોણું ભરી. એ મસ્ત મજાનો હે ભીંડો. પૂરું બેન શું સુધારે, પૂરું વાગી જાય તને પરસવ, તને વાગી જાય, વાગી જાય પણ વાગી જાય શું કરશું. તુષાર આવ્યો દૂધ લેવા, બે બાવણી દૂધ લઈ જાવ ને તમે, બે બાવણી લઈ જઈ અમે ખાઈશું. હું હે તુષાર અમે શું ખાઈશું, તો થાય જ અમારે તો કે સાસ ને સાસ ચા પાણી માં બધું વયું જાય દૂધ, એટલે કઈ સાસ તો કઈ બને નહી. નાલો ડાયરો ફોન આવે છે, આપણે ફોન પેલા ઉપાડ લઈ. ચાલો ડાયરો અમારે પૂરું બેન જો મંડી ગયા છે ખાવા ભીંડાની ચીંગ, મજા આવે નઈ હે પૂરો, મજા આવે ને. આપણે તો દાણા થઈ ગયા હોય ને ભીંડાની ચીંગમાં, દાણા ખાવાની મજા આવે, એક કાંઈ ઘટે ને એવી મજા આવે ખાવાની. જો પૂરું બેન ખાય છે ખબર, ચાલો હવે ડાયરો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. અને આજનો વિડીયો તો બહુ ખાસ કઈ બન્યો નથી, જેવો તેવો વિડીયો બન્યો છે. પૂરું બેન ટાટા ભાઈ, પૂરું કહેતા ટાટા ભાઈ ભાઈ આવજો, કેતો કેતો પૂરું ટાટા ભાઈ ભાઈ કહેતો ખરા, હાથ તો કરે દે ટાટા ભાઈ ભાઈ ટાટા ભાઈ ભાઈ. હાલો ડાયરો, મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.